નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગુજરાતી વિષયમાં જે આપણા પાઠ્યપુસ્તકમાં 12મો પાઠ આવે છે ચોપડાની વિરોજા એમનો અભ્યાસ કરીશું. એમના લેખક છે ચંદ્રકાંત પંડ્યા. આ ચોપડાની વિરોજા પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા પણ. હવે આ ચંદ્રકાંત પંડ્યાનો જન્મ 31 ઓગસ્ટ 1920 માં થયો ને એમનું અવસાન છે 13 ઓક્ટોબર 2001 માં. હવે લેખક પરિચય જોઈએ તો ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુર ગામમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ટીડીની પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણ હતા. શિક્ષક તરીકે હાલો અને નવસારીમાં એમણે કામગીરી પણ કરેલી ને સામાજિક તેમજ સેવા ક્ષેત્રે તેમણે અગત્યનું પ્રદાન કરેલું છે. 12મો ભાગ 1-2 સુદામી દીપો દ્વારા યુરોપનો પ્રવાસ, હરી સંત શ્યામા રંગનો આફ્રિકાનો પ્રવાસ છે, વસાહતી કોલકાતા એક અમેરિકાનો પ્રવાસ છે, આ એમના પ્રવાસ પુસ્તકો છે ને સાહિત્ય ક્ષેત્રે એમને પત્રકારનું કામ કરેલું છે. હવે આ પાઠમાં ભિક્ષુએ બાળપણમાં જોઈની વ્યાજી કરી અને ગરીબ આ ખંડમાં રજૂ થઈ છે. અહીં સાહુકારમાં પણ ગરીબ અભણ લોકોનું કેવું શોષણ થતું હોય છે તેનું ચિત્ર લેખકે અહીંયા દર્શાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં છે એવું નથી પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ છે. એક તરફ વ્યાજ પર વ્યાજ ચલાવતા સાહુકારો છે તો બીજી તરફ એ જ સાહુકારોના દીકરા તરફ વાત્સલ્યભાવ દાખવતા દેણદાર પણ લોકો છે. જીવનાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભિખુના સૂક્ષ્મ પરિવર્તન આવે છે જેના કારણે એ દેવાના ચોપડા ફાડી નાખીને અને કરજમાંથી મુક્ત કરે છે ને પોતાના પિતા અને માતા તરફ વ્યાજ વસૂલાતને ઇન્દિરા જામનાથી કેવી રીતે રચ્યા બચ્યા હતા એની નિખાલસ્થાન આ પાઠમાં એને વર્ણન કર્યું છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારે છૂટી શકતો નથી તેનું હૃદય સ્પર્શી આવે લેખકે આ પાઠમાં કરેલું છે. તે પાઠ જોઈએ તો ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન નાની વર્ગ ખેડૂતોનું શોષણ કરતા હતા. લેખક કહે છે કે ત્યાર સમયમાં સાહુકાર લોકો છે એ ગરીબ લોકોનું ખૂબ જ શોષણ કરતા હતા. ઋણરાહતનો ત્યારે કોઈ કાયદો નહોતો, ત્યારે કોઈ એવો કાયદો નહોતો કે એને ઋણ આપે કે રાહત આપે કે અમુક ટકા વ્યાજ લે એવો કોઈ કાયદો હતો નહીં. તેમાં દેશી રાજ્યોમાં તો આવા શોષણકારોને ઘી કહેવા દેશી રાજ્યો ગજવાળાઓ હતા ત્યારે આવા શોષણકારો હતા એમના માટે તો ઘી કહેવા હતા. રાણી ભરત સ્વરૂપોને ખોરાક પૈસા આપે અને એનું વ્યાજનું વ્યાજ વ્યાજનું વ્યાજ ચડાવીને મૂડી કરતા 10 ગણા પૈસા એ કરી દીધા. રાજા અને ગુદારોમાં જોયુંને ચડી જાય એવી આ સગી ડાકોની લૂંટ ગરીબ પ્રજાના હાડમાંસને ચૂકવામાં જરાય અને રાજનીતિ ન કરવું. કચડાયેલી પ્રજાનું કોઈ ધણી ધોરણ હતો જ ને નંગોતી પ્રજાનું મૂંગા ઢોળ કરતા પણ બહદ્દર જીવન લાગતી. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પાકવે તેમાં રાજા અમરદાર તગડું તલાટી કુવો ને સાપકાર સૌનો લાભ હોય. પ્રસંગે બધું જ કામ પડતું મૂકીને બધાની સેટ વેટ કરવા માટે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે ગમે એવું કામ હોય તો એ પડતું મૂકીને તેની વેટ કરવા માટે આ ગરીબ લોકો છે ગરીબ ખેડૂતો છે એમાં બંધાયેલું નહીં હતું ને ઉછળા ભરેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે ને 70-50-55 ગણિત કરનારા સાહુકારના ચોપડાની પ્રજા એવીને એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે ત્યારે ગરીબ લોકોનું જે
નિયનતા છે એ કઈ રીતે હિસાબ તો 70 50 55 ના હિસાબ આ માણસ છે ગરીબ માણસ છે ખેડૂત માણસ છે ત્યારે એના શ્રીમંતના ઘરમાંથી મુક્ત થતો મારા પિતાને સહકારી કરી પૈસા કમાવાનો કેમિયો કોઈ ભાઈબંધને બતાવે લેખક કહે છે કે મારા પિતાજીની આવી સહકારી કરીને પૈસો કમાવાનો રસ્તો છે કિમિયો છે એના ભાઈબંધને બતાવે એટલે લોભે લોભે એની ખેતી સાથે ધંધાનો ધંધો પણ કરતા લોભે ને લોભે તે ખેતી સાથે આવા લોકોને પૈસા નાના આપવાની લેવું લેવાનું કામ કરતા તીર્થાનો ધંધો કરતા અહીંયા મેં શબ્દ આપ્યો છે તીર્થાર એટલે કે વ્યાજના ની આપી પિતાને હાવકાર કહીને સંબોલાવે પિતાને હાવકાર કહીને સંબોલાવે હાવકાર એટલે સહકાર પિતાનું મૃત્યુ છે જમીન ગણતરી ખેડનારું કે તેની દેખભાળ કરનારું કોઈ રહ્યું નહીં એટલે અમે મૂળ શેઠને સોંપી દીધું હવે પિતાજી પૂછી ગયા જમીનનું દેખભાળ કરનારું કોઈ રહ્યું નહીં લેખક કહે છે કે મૂળ જમીન છે એ અમે શેઠને સોંપી દીધી હવે ગુજરાતનું સાધન માત્ર એક ગુજરાન અને પિતાજીની ગુજરાન એ અમારા ગુજરાતનું સાધન માત્ર લેખક કહે છે એક દૂજામ એટલે કોઈ ઢોલ ભરે દૂજતું હોય દૂધ આપતું હોય તે અને બીજું પિતાજીની ઉઘરામ વિધવા અને માત્ર બે નાના બાળક દીકરા એક નાની દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વિવાહ સાચવવાની બધી જવાબદારી હતી વિધવા બારી માટે લેખક કહે છે કે વિધવા બારી માટે એક તો બે નાની દીકરા ને એક નાની દીકરી અમે ત્રણ ભાઈ ને એમાં ત્રણ બહેનો છે પટેલિયા ગેરીમાં તે એમના વ્યવહાર સાચવાની બધી જવાબદારી બાના માથે હતી એક નાનું ખેતર બાપુજીને નામે હતું તે બહુ ઉપજાઉ હતું એમાં એક નાનું ખેતર હતું એ બાપુજીના નામે હતું પણ બહુ ઉપજાઉ નહીં એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળામણને કારણે એ ખેતર પણ વેચી દીધું બાર બિચારી રાત દિવસ ઘોર વેધવું પડે કદી જંપીને ના બેસે કોઈને ત્યાં જરૂર પડે નાખી આપે ત્યાં માં બે કપ રોટલા મળ્યા લેખક કહે છે માં બચાડે આખો દિવસ મેતરું કરે કોઈને ત્યાં જરૂર હોય તો કામ કરી આપે નાખી આપે ત્યારે માં બે કપમાં રોટલા મળે બાપુજી સહકાર્યનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કસરી મચત ઉઠી ગઈ બાપુજી સહકાર્યનો ધંધો કરતા પણ ઘરમાં બહુ જ ઓછી બચત છે એ મૂકી ગયેલા એ જમાનામાં પણ એ જમાનાનો પણ સંભાર સસ્તાનો એટલે 10 રૂપિયાનો હારો ભાગ એ જ પ્રમાણે બધી ઊંચી વસ્તુઓ અને એમાં બચત સુવિધિ રીતે થાય એટલે કુટુંબનો બોજો એટલા હાથે ઉચકતા તો બાને 9 મહિના બન્યા દીકરામાં મૂકો એટલે 14 વર્ષની ઉંમરે ગામે ઉઘરાણી કરવા બા મળી લેખક કહે છે કે દીકરામાં મોટું એટલે 14 વર્ષની ઉંમરે ઉઘરાણી કરવા માટે ગામે બા મળી મૂકી અને 1.5 હજાર પ્રામાણિક એટલે પણ ખેતીના વર્ષો એક પછી એક એવા તો ખરાબ આવે કે લેણદારને રોકડ પૈસી આપી ન શકે લેખક કહે છે કે દેણદારો પ્રામાણિક પણ ખેતીના વર્ષો એટલા ખરાબ આવે કે નિર્ણદારને કશું જ આપી શકે નહીં અહીંયા બે શબ્દ મિત્રો આવ્યા નિર્ણદાર અને નિર્ણદાર ક્યારેક કોઈ ઘણું આવે એ તો અમારા કુટુંબને અપદા ન પડે એટલા થોડું ઘણું કશું આપે એટલે અમારા કુટુંબને મુશ્કેલી ન પડે એટલા માટે પોતે પેટા પેટે પાટા બાંધી આછું પાછું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી આપે તે દેણદાર છે એ પોતે પેટે પાટા બાંધીને આછું પાછું ખાઈને પણ અમને મુશ્કેલી ના પડે એટલા માટે અમને વ્યાજ પેટે આવતા ધરમપુરથી પાંચેક મહિનો મરગનાળ ગામે નાની પરેજ ગામના છેલ્લા નાના ખેડૂત પાસે
અમારું લેખન લેખક કહે છે કે ધરમપુરની પાછળ મારે મૂળ મરકમાર ગામે ધાની પડક છે ખેડૂત હતો એનું નામ હતું જીવન એની પાસે અમારું લેખન નીકળે કાઠા વર્ષો જિલ્લાની સ્થિતિ બહુ કપરી થઈ ગઈ વર્ષો નમડા આવ્યા અને જિલ્લાની પરિસ્થિતિ બહુ કપરી થઈ ગઈ પૈસા તો જે મળે તે આપે પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા ડાંગર પથ્થર ગોળ કેરી શાકભાજી ઢો માટે ઘાસ એવું એવું કંઈક કંઈક વ્યાજ પેટે એ ભરે આમ ઘરની જે ચીજ વસ્તુ હોય થાય એ વ્યાજ પેટે અમને આપે વર્ષ કમી તેમ નબળું પડ્યું હોય તોય હાવકારના કોઈનાની આપદા ન પડવી જોઈએ એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનવો જોયો વર્ષ ગમે એટલું નબળું પણ હાવકારના કોયરાને ત્યાં છોકરાઓને મુશ્કેલી પડવી ના જોઈએ એવું માનવો જરૂરી છે એ આનંદનો સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આજે આપણે આટલું ભણ્યા આના પછીનો જે નેક્સ્ટ પાઠ છે એ આવતા વિડીયોમાં હશે અસ્તુ